દહેગામ તાલુકામાં 34 વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ 16 ઉમેદવારો અને ભાજપમાં પણ 16 ઉમેદવારો ઉમેદવારી માટે મેદાનમાં ઉતર્યા છે. કોને ટિકિટ મળશે તેની રાહ જોવાઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 34 વિધાનસભાની ચૂંટણી હવે આવવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેના માટે કોંગ્રેસ પક્ષમાંથી 16 જેટલા ઉમેદવારો મેદાને પડે છે અને ભાજપમાં પણ 16 જેટલા ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીની ટિકિટોની માંગણી કરી રહ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે કોને ટિકિટ મળે છે અને કોણ કપાય છે. પરંતુ હાલમાં તો ભાજપ પક્ષમાંથી રોહિતજી ચંદુજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને કિરસિંહ બિહોલા જેવા નામોની દહેગામ તાલુકામાં ચર્ચા વધી જવા પામી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં કારુસિંહ બિહોલા, બાબુજી ઝાલા અને રોહિતસિંહ ચૌહાણના નામો હાલમાં વધુ ચર્ચામાં ચાલી રહ્યા છે અને કોંગ્રેસના કામિનીબેન રાઠોડનો પત્તો કપાય તેવો દેખાય છે. કારણ કે જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસ પ્રમુખ સાથે મનમેર જણાય છે અને આમ આદમી પાર્ટીમાં દહેગામ તાલુકામાં ખૂબ જ ખ્યાતિ પામેલા જાક ગામના સરપંચ સુહાગ પંચાલની ટિકિટ આપવામાં આવે તો તેની કામગીરી બહુ જ સારી દેખાઈ રહી છે અને પાર્ટી માટે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. અગ્રસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ.